પ્રજનન મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન માદા અને નરથી નવા સજીવનું સર્જન થાય તેને લિંગી પ્રજનન કહે છે અને માત્ર એક જ પિતૃ સજીવથી નવા સજીવનું સર્જન થાય તેને અલિંગી પ્રજનન કહે છે બહુકોશી સજીવોમાં મુખ્યત્વે લિંગી પ્રજનન જોવા મળે છે જ્યારે અત્યંત નાના અથવા એક કોશી સજીવોમાં અલિંગી પ્રજનન જોવા મળે છે જેમ કે હાઇડ્રામાં થતું પ્રજનન એ અલિંગી પ્રજનન છે અહીં હાઇડ્રાનો પિતૃ સજીવ છે તેની બાજુમાં ઉપસેલો ભાગ એ સૂચવે છે કે ત્યાંથી નવા સજીવનું સર્જન થવાનું છે જ્યાં જ્યાં ઉપસેલો ભાગ હોય છે ત્યાંથી નવા સજીવનું સર્જન થશે આમ હાઇડ્રામાં કલિકા સ્વરૂપે નવા સજીવનું સર્જન થાય છે માટે તેને કલિકા સર્જન કહે છે જ્યારે અમીબામાં આપ જોઈ રહ્યા છે કે એક કોષી સજીવમાં થોડી અલગ રીતે નવા સજીવનું સર્જન થાય છે અમીબા આવો જ એક સજીવ છે એમાં સૌપ્રથમ પિતૃકોષમાંથી કોષ કેન્દ્ર છૂટા પડ્યા અને ત્યારબાદ ધીમે ધીમે એનો કોષરસ છૂટો પડતો ગયો અને બે નવા કોષનું સર્જન થયું આમ બે કોષ કેન્દ્ર અને નવા કોષરસ સાથે પિતૃ અમીબામાંથી અમીબા બન્યું હવે આપણે ઈષ્ટમાં થતું વિભાજન જોઈએ અહીં દેખાઈ રહ્યું છે તેમ એક ઈષ્ટનું કોષ કેન્દ્ર ધીમે ધીમે વિકસિત થઈ રહ્યું છે અને તેના બે ભાગ થયા આ બંને ભાગમાંથી ધીમે ધીમે કોષ કેન્દ્ર એના કોષરસમાંથી આગળ વહી અને એક નવા સજીવનું સર્જન કરી રહ્યો છે અહીં પિતૃ ઈષ્ટમાંથી નવા બે બાળ ઇશનો અહીંયા સર્જન થતો આપણને જોવા મળે છે આમ હાઇડ્રાની અંદર કલિકા દ્વારા નવા સજીવનું સર્જન થતું હોવાથી તેને કલિકા સર્જન કહે છે અને અમીબામાં એકના બે ભાગ થવાના અર્થાત એકમાંથી બે બીજા નાના નાના સજીવ ઉત્પન્ન થાય છે માટે તેને દ્વિભાજન કહે છે આમ હાઇડ્રામાં કલિકા સર્જન અને અમીબામાં દ્વિભાજન જેવા અલિંગીન પ્રજનન જોવા મળે છે